ખેડાથી જીતની હેટ્રિક મારનાર સાંસદ દેવસિંહ ચૌહાણ સંદેશ ન્યૂઝ સાથે તેમણે એક્સક્લુઝિવ વાતચીત કરી છે. કેન્દ્રમાં ઓછી બેઠક પર દેવસિંહે જવાબ પણ આપ્યો. શું આ વખતે મળશે મંત્રી પદ તેને લઈને પણ તેમણે જવાબ આપ્યો છે. ગઠબંધનની સરકારમાં શું પડકારો રહેશે, મંત્રીમંડળને લઈને શું કહ્યું દેવસિંહે, આવો સાંભળીએ. તો દિલ્હીમાં તૈયારીઓ થઈ રહી છે નવી સરકાર માટેની 3.0 માટે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વખતે ફરી એકવાર એક રેકોર્ડ સાથે સરકાર બનવા જઈ રહી છે. પરંતુ આ વખતે મજબૂત સરકારની સાથે સાથે થોડી થોડી મજબૂર સરકાર પણ લાગે છે, કારણ કે એનડીએની સાથે રહીને ચાલવાનું છે. અને આ બધાની વચ્ચે ગુજરાત આ વખતે ક્યાં હશે, ગુજરાતનું પ્રતિનિધિત્વ ક્યાં હશે, કેટલું હશે, એના પર પણ સવાલો થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે મારી સાથે ગુજરાતના ખેડાના સાંસદ, બીજી વાર ત્રીજી વાર બહુમતી સાથે જીતીને આવ્યા છે, ભારી લીડ સાથે જીતીને આવ્યા છે, અને પ્રધાનમંત્રી મોદીની સાથે એમણે કામ પણ કર્યું છે, એમની ટીમમાં રહ્યા છે, કેન્દ્રીય મંત્રી તરીકે પણ રહ્યા છે, અને કેન્દ્રીય મંત્રી દેવસિંહ મારી સાથે જોડાયેલા છે. સાહેબ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝ પર. થેન્ક યુ, આપનો આભાર. સર, નવી સરકાર માટે કેવી તૈયારીઓ? સૌથી પહેલા તો આપ જાણો છો કે દેશમાં 60 વર્ષના કાળા પછી પ્રચંડ જનસમર્થન સાથે ત્રીજી વખત વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ સફર લઈ રહ્યા હોય ત્યારે એનો આનંદ, એક ક્ષણના સાક્ષી બનવાનો આનંદ સમગ્ર ભારત વર્ષની જનતાને છે, વિશ્વની વસતા ભારતીયોને છે. એનો એવો જ આનંદ પ્રત્યેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ છે અને અમારા જેવા કાર્યકર્તાઓમાં પણ આપ જોઈ શકો છો. આનંદની વાત છે તો સર, ગુજરાતીઓ પણ એ આનંદની અપેક્ષા રાખીને બેઠા છે કે જે પ્રતિનિધિત્વ 2014, 17, 19 મળ્યું, 7-7 મંત્રીઓ ગુજરાતમાંથી હતા. તો શું લાગે છે કે આ વખતે જે એનડીએના ઘટક દળો એમાં સાથે છે, તો જે ખાતાઓની વહેંચણીનો પ્રશ્ન અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે, કારણ કે આવતીકાલે શપથવિધિ થઈ રહી છે, તો ગુજરાત ક્યાં હશે નવી સરકારમાં? જો આ ગઠબંધનની સરકાર, એનડીએનું ગઠબંધન એ કોઈ નવું નથી. લગભગ 30 વર્ષથી આ ગઠબંધન ચાલે છે. દેશમાં 1989 વીપી સિંહ અને રાજીવ ગાંધીના કાળમાંથી જ્યારે એલાયન્સ ગવર્મેન્ટનો આ દોર શરૂ થયો ત્યાર પછી સૌથી જૂનું ગઠબંધન, ઓર્ગેનિક ગઠબંધન એનડીએ છે. 30 વર્ષથી આ શાસનકાળમાં રહ્યા પછી દેશ સેવા, રાષ્ટ્રહિતના સમય આજે પણ એટલો જ ભરોસો. અને આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જેમ 2014 અને 2019 પ્રચંડ જનસમર્થન મળ્યું, ભારતીય જનતા પાર્ટીની બેઠકો વળી, પણ ત્યારે પણ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના વડપણ હેઠળ ચાલતી એનડીએની સરકારો હતી. એટલે ગઠબંધન નવું હોવું જોઈએ. હા, એ વાત ચોક્કસ છે કે અત્યારના વર્તમાન સમયમાં જ્યારે ભારતીય સમાજની, ભારતીય જનતા પાર્ટીની થોડી બેઠકો ઓછી આવી છે ત્યારે એવું લાગે કે હવે ગઠબંધન સરકાર કેવી રીતે ચલાવશો, બીજાના સહકારથી કેવી, પરંતુ એ તો ઓલરેડી સરકારો ચલાવી છે. દેશહિત અને સમાજહિતમાં ગઠબંધનના સાથીઓએ સહકાર પણ આપ્યો છે અને હજુ પણ અમને એટલા જ સમર્થન સાથે. હમણાં તમે જ્યારે એનડીએની બેઠક થઈ 2 દિવસ પહેલાં, ત્યારે એ બેઠકનો સૂર પણ એ જ હતો કે દેશને યોગ્ય સમયે યોગ્ય નેતા મળ્યા છે, વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધે એ સમય છે, ત્યારે અમે બધા જ સંપૂર્ણપણે આદરણીય મોદી સાહેબના નેતૃત્વને સ્વીકારીએ છીએ અને એમની સરકારને સમર્થન કરીએ છીએ. ઓર્ગેનિક જે ગઠબંધન છે સાહેબ, આપે જેમ કહ્યું એ પ્રમાણે, તો આ ઓર્ગેનિક ગઠબંધનના જે સાથીઓ છે એમના પર ભરોસો કેટલા અંશે થઈ શકે? કારણ કે આ બંને જે મોટી પાર્ટીઓ છે ગઠબંધનની, એનડીએ ને જેડીયુ અને ટીડીપી, એ બંને પક્ષોના જે વડાઓ છે એ ભાજપની ક્યારેક સાથે રહ્યા, ક્યારેક સામે રહ્યા. ઇન્ડિયા બ્લોકની સ્થાપના કરનારા નીતિશ કુમાર હતા, એ હવે તમારા સાથી છે. નાક દબાવો પોલિટિક્સની શરૂઆત નહીં થઈ જાય હવે? ના, એવું પણ નહીં. પણ તમને સમજાવું કે જ્યારે પ્રાંત કક્ષાના કોઈ નેતા રાષ્ટ્રીય ગઠબંધનમાં જો હોય, રાષ્ટ્રીય ગઠબંધનની સમર્થનવાળી સરકાર ચાલતી હોય, ત્યારે પ્રાંતના હિતમાં બંને નેતાઓ, આપણે નામ સાથે વાત કરીએ, આદરણીય નીતિશજી કે નાયડુજી, એ પોતાના રાજ્યના હેતુ, હિત માટે દેખીતી વાત છે કે એક વિશેષ આશા અપેક્ષા રાખતા, ત્યારે એ આશા અપેક્ષાને પૂરી કરવા માટે જે સંવાદની પ્રક્રિયા થવી જોઈએ, સાથે બેસીને એક સારું શાસન આપવાની, ગુડ ગવર્નન્સ, આ એનડીએની તાકાત જ એ છે. અને આપ પણ જોશો તો ગુડ ગવર્નન્સના આધારે જ આ સરકાર અત્યાર સુધી ચાલી છે. એના કુલ મળીને સેન્ટર
એનું કહીએ તો એ સુશાસન છે. તો પોતાના રાજ્યના હિત જોવે એમાં હું આને કશું ખોટું માનતો નથી, કારણ કે રાજ્યની જનતાઓ પણ અપેક્ષા રાખતી હોય. એક કોમન મિનિમમ પ્રોગ્રામ સરકારોમાં બનતો હોય છે જ્યારે સાથીઓને સાથે લઈને ચાલવાની વાત આવે તો. સર, એવું કહેવાય છે કે આ વખતે જ્યાં ભારતીય જનતા પાર્ટી નબળી રહી છે, જે જે રાજ્યોમાં ભાજપનું પ્રદર્શન બહુ નબળું રહ્યું, અને એમાં ગુજરાતમાં પણ આ વખતે ખાતું ખુલ્યું છે કોંગ્રેસનું, ગૃહ રાજ્ય છે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહનું, એવી સ્થિતિની અંદર આપને લાગે છે કે પ્રતિનિધિત્વમાં કંઈ અસર થશે? કારણ કે જે મંત્રીઓની સંખ્યા અત્યાર સુધીમાં રહી એ આ વખતે કદાચ ઓછી રહે. જો એનો નિર્ણય તો દેશનું શીર્ષ નેતૃત્વ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય મોદી સાહેબ અને મહત્ત્વના જે પણ નેતાઓ છે રાષ્ટ્રીય કક્ષાના તથા પ્રાંત કક્ષાના પણ એની સાથે સંવાદ કરે, પણ એ કાર્યકર્તા તરીકે અમારા માટે તો એવો કોઈ વિષય નથી કે મંત્રીમંડળ કેવી રીતે બનાવે. હા, પણ આમ જોઈએ તો ગુજરાતની અત્યાર સુધીમાં જે 26 માંથી 26 આવતી એના બદલે એકાદ બેઠક ઓછી આવી છે, પરંતુ હું એવું માનું છું કે એક બેઠક એટલી ભારે લીડથી પણ નથી હાર્યા, પરંતુ હાર એ હાર છે. અમે સાથે બેસીને એની સમીક્ષા પણ કરશું, પરંતુ આમ જોઈએ તો ગુજરાતનું પ્રતિનિધિત્વ મંત્રીમંડળમાં હોય કે ન હોય, હું તમને સમજાવું. 2014-24 સુધીના આ 10 વર્ષના ગાળામાં જેમ અમે 14 પહેલાં પણ ચૂંટણીમાં બોલતા કે ગુજરાતમાં તો મોદી સાહેબ ગુજરાતી વડાપ્રધાન હોય તો મોસાળમાં જમણ અને માં પીરસનારી હોય, અને ગુજરાતે આ 10 વર્ષમાં અનુભવી પણ કે જે પ્રકારે ગુજરાતનો વર્ષો પેન્ડિંગ નર્મદાના પ્રશ્નથી માંડીને હમણાં જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે, જે વાયબ્રન્ટ થાય, ત્યાં સુધી અનેકે અનેક નિર્ણયોમાં તમે જુઓ કે ગુજરાતના ઇતિહાસમાં ન મળ્યું હોય એટલું સમર્થન કેન્દ્ર સરકારનું મળ્યું, સહકાર મળ્યો. આજે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આ દેશમાં આવતું હોય તો હાઈએસ્ટ FDI ક્યાં આવે છે? તો કે ગુજરાતમાં. આધુનિક રેલવેની જેને કહેવાય કે બુલેટ ટ્રેન બનવાની હોય તો ક્યાં આવે? તો ગુજરાતમાં. આધુનિક પોર્ટ બનવાના હોય તો ક્યાં છે? ગુજરાતમાં. એમ્સ જેવી હોસ્પિટલો આવવાની હોય તો ક્યાં આવે? ગુજરાતમાં. તમે કોઈ પણ ક્ષેત્રમાં વાત કરો, ગિફ્ટ સિટીની વાત કરો, આવું તો અનેક બાબતો હું ગણાવી શકું આપણે કે જે ગુજરાતને ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્રભાઈ ગુજરાતી વડાપ્રધાન હોવાના કારણે લાભ મળ્યો છે અને ગુજરાતનું ભલું થયું છે. એટલે પ્રતિનિધિત્વ વધારે ઓછું હોવું એનાથી ફરક પડતો નથી. એક સવાલ એ પણ છે સર કે આ વખતે ગુજરાતમાં જે રાજનીતિક માહોલ રહ્યો, આંદોલનો ખૂબ ચર્ચામાં રહ્યા, અને ખાસ કરીને ક્ષત્રિય આંદોલન. આપ પણ જે વિસ્તારમાંથી આવો છો ત્યાં પણ ક્ષત્રિયોની ખૂબ મોટી તાદાદ છે, ખૂબ મોટી સંખ્યામાં વોટર્સ છે. એ વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે 3.5 લાખની લીડ મેળવી એની પાછળની કઈ સ્ટ્રેટેજી હતી દેવુસિંહ ચૌહાણ આપની, ખાસ કરીને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની, કે એ આંદોલન વધારે હાવી આપના વિસ્તારમાં ન થયું? જો આમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનું જે સ્ટ્રક્ચર હોય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને અમે બૂથથી માંડીને સર્વોચ્ચ પદ સુધીનો, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ સારું થયું છે. ખેડા જિલ્લાની વાત કરાય અને ભારતીય જનતા પાર્ટી માટે ખેડા જિલ્લો એક પ્રકારે ચેલેન્જિંગ હતો. વર્ષ હું તમને 20-25 વર્ષ પહેલાંનું જ્યારે અમે કામ કરતા થયા ત્યારે, કારણ કે કમિટેડ ટુ કોંગ્રેસની વોટ બેંક કહી શકાય એવી વોટ બેંક જે, હા, એટલે બિનસાભાઈનો ગઢ થવાનું કારણ બી કોંગ્રેસની વોટ બેંક છે ત્યાં. હું તમને વધારે સ્પષ્ટ થાય એટલે કહું કે જે મતદારો છે એ મતદારોનો માઇન્ડસેટ એવા હતા, મોટી સંખ્યાના મતદારો. પછી સામાજિક સોશિયલ એન્જિનિયરિંગ જોઈએ તો જનરેશન ટુ જનરેશન ખેડાને કોંગ્રેસે સમર્થન આપ્યું, કારણ કે સ્વતંત્રતાની મુવમેન્ટ જ ખેડામાંથી જ શરૂ થયેલી. આદરણીય સરદાર સાહેબની વાત કરીએ, ગાંધીજીએ જે આંદોલનોની શરૂઆતો કરી અથવા તો જે તો, અને ગાંધીજીના અને સરદાર સાહેબના ત્યાર પછીની જનરેશને જે કોંગ્રેસને આવ્યા એમણે સમાજ જીવનમાં કરેલા રત્નાત્મક કામો, તો આ પેઢી દર પેઢી જે કોંગ્રેસની માનસિકતા અને કોંગ્રેસની કમિટેડ વોટ બેંક, એની સામે ભારતીય જનતા પાર્ટીએ જો કામ કરવાનું હોય તો એ ચેલેન્જ હતી. પરંતુ એક રીતે જોઈએ તો છેલ્લા 25 વર્ષથી વધારાના સમયગાળામાં એક સ્થિર ભારતીય જનતા પાર્ટીના સરકારનો લાભ ખેડા જિલ્લાની જનતાને મળ્યો, એટલે જે ડેવલપમેન્ટનું કામ થયું અને ડેવલપમેન્ટના કામકાજ સાથે સાથે જે પ્રકારે વિશ્વાસ પાર્ટીના કાર્યકર્તાઓમાં વધ્યો, નેતાઓમાં વધ્યો, અને આવી જ્યારે કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદાન કરવાનું થાય તો પૂરા મનથી નીકળ્યા લોકો. રહી વાત આંદોલનની, તો એ ભાવાત્મક મુદ્દો હતો.
આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનની અસર કેટલાક ભાગોમાં તીવ્ર થઈ, કારણ કે જનસંખ્યા એવી હતી અને એવા સમયે ભાવાત્મક વાતાવરણ વચ્ચે પણ એ સમાજનું સમર્થન મેળવવું એ પણ એક પડકાર હતો. કારણ કે ઓપનલી એના સોગન લેવડાવતા એક તો લડાયક કોમ અને વચનબદ્ધ વચન પાલક એક પ્રકારનું વિશેષ બ્લડ ધરાવતી કોમ, એટલે કમિટેડ લોકો જે નક્કી કરે એ કરે એવા લોકોની વચ્ચે આપણે પડકાર લાગે એવું કામ. પરંતુ હું એવું માનું છું કે બંને બાજુ એક સામાજિક રીતે પણ કામ કરતા લોકોની ટીમ, એનું પણ સમર્થન, રણનીતિ અને ક્યારેક એક લીડર તરીકે, નેતા તરીકે એમાં એક ભરોસો. ખાસ કરીને નવી પેઢીને પણ એવું લાગે કે અમારી સાથે રહીને અમારી સમસ્યાઓ અથવા તો સમાજહિતમાં કામ કરતા માણસને ટેકો કરવો. ગુજરાતની જે વર્તમાન પરિણામો છે સર, એણે ચોંકાવ્યા પણ છે. ચોંકાવ્યા એટલા માટે છે કે મોટા મોટા નેતાઓ, ખાસ કરીને ગુજરાત સરકારમાં મંત્રીઓ હોય, એવા મંત્રીઓના પોતાના વિસ્તારમાં લીડ ઓછી થઈ ભાજપની, તો એ જનાધાર ખસકી રહ્યો એવું આપણે નહીં લાગતું? કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ લાંબા ગાળે કદાચ નુકસાનકારક સાબિત થઈ શકે. જો કોઈ એક ચૂંટણી કદાચ હારી જઈએ કે જીતી જઈએ, એક ચૂંટણીથી એનું મૂલ્યાંકન ના થાય જનાધારનું. કારણ કે ઘણીવાર શું થતું હોય કે ચૂંટણીમાં ભાવાત્મક મુદ્દા આવી જતા, આપણે ગુજરાતે તો છેલ્લા 2-3 આંદોલનોનો પણ સાક્ષી બન્યો છે કે 2017માં તો 99 બેઠક ભારતીય જનતા પાર્ટીની આવી હતી અને એનાથી પણ જ્યારે 22માં આવ્યા ત્યારે 156 આવી, તો 99માં આપણે જનાધાર ઘટી ગયો એવું કેમ નથી કહ્યું કોઈએ? અત્યારે એક બેઠક ઘટી ગઈ એટલે જનાધાર ઘટી ગયો એવું ના મનાય. આ તો તર્કની દ્રષ્ટિએ સમજાવો, કમ્પેરિઝન બતાવો. પણ કેટલીક વાર સમાજમાં અફવાઓ બહુ હેવી થઈ જતી અને એ અફવાઓના કારણે તાત્કાલિક સમયગાળા દરમિયાન કેટલાક લોકો દોરવાઈ જતા હોય છે, પછી ચાહે ભયથી હોય કે ગ્રીડથી હોય, કોઈ પણ રીતે, તો એની એક ક્ષણિક અસર હોય, એનાથી જનાધાર ઘટતો નથી. બિલકુલ સર. અને હવે હાર જીતની વાત થઈ રહી છે, તો ઘણી બધી જગ્યાએ એવું પણ જોવા મળ્યું કે જે મોટા નેતાઓ ભાજપના હતા સર, આંદોલન સાથે જોડાયેલા, કારણ કે આપ પણ ક્ષત્રિય સમાજમાંથી જ આવો છો, તો એક એવી ચર્ચા પણ થઈ કે ઘણા મોટા નેતાઓ આખી આ ચૂંટણીમાં નિષ્ક્રિય રહ્યા. જોકે પક્ષનો મુદ્દો છે વાત 100% સાચી, પણ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે તમને આ વાત કેવી રીતે લઈ રહ્યા છો? કોઈ નિષ્ક્રિય રહ્યું હોય એવું મારા ધ્યાન પર નથી. કદાચ આપનું અવલોકન હશે, કારણ કે હું તો જ્યારે ચૂંટણી લડી રહ્યો હોય ત્યારે સીધી વાત છે કે હું મારા મતક્ષેત્ર પૂરતું ધ્યાન આપું. તો અને છેલ્લો સર સવાલ મારો આપને, કે નવી સરકારમાં હું દેવુસિંહને ક્યાં જોઈ રહ્યો છું? દેવુસિંહ ચૌહાણ 2007માં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય થયા ત્યારે એની પ્રથમ નોમિનેશન ફોર્મ ભરવાની સભામાં જ જાહેરાત કરી હતી કે હું મારું હવે પછીનું જીવન ભારતીય જનતા પાર્ટીને સમર્પિત કરું છું, આ પાર્ટીએ મને કદર કરી છે. કારણ કે હું ભારતીય જનતા પાર્ટીમાં સીધો ભાજપના ધારાસભ્ય તરીકે જ, ઉમેદવાર તરીકે જ એન્ટ્રી લીધેલી, તો હવે પછીનું મારું જીવન પાર્ટીના આ કમળને ખીલાવવા માટે હું સમર્પિત કરું છું. જ્યારે કોઈ જગ્યાએ તમે સમર્પિત થાઓ છો ત્યારે તમારી આશા અપેક્ષાઓ કશું હોતી નથી, ફૂલ્લી ડેડિકેટેડ થઈને કામ કરો છો અને હું એક ફૂલ્લી ડેડિકેટેડ વર્કર તરીકે આ જીવન ભારતીય જનતા પાર્ટીનું કામ કરવા માટે, મારા વચન પાલન કરવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં આ જીવન કામ કરતો રહીશ. સાહેબ, આપની નિષ્ઠા સામે કોઈ સવાલ નથી, સવાલ માત્ર એ છે કે જો આ વર્તમાન સરકાર જે છે અત્યારે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં રચાવા જઈ રહી છે, એમાં જે અટલ બિહારી વાજપેયીએ ભોગવ્યું, એક મત માટે સરકાર 13 દિવસ સુધી ચાલે છે અને પડી જાય છે, સાથી પક્ષો પણ એવા છે કે જેમના પર ભાજપ સામાન્ય રીતે ભરોસો નથી કરતી, કાર્યકર્તાઓના મનોબળ માટે, ખાસ કરીને આખા દેશમાં જે અત્યારે વાતાવરણ બન્યું છે કે અયોધ્યામાં ભાજપ હારી, જે જગ્યાએ ધાર્મિક સ્થળો મોટા રહ્યા છે ત્યાં ભાજપ હારી, આટલા મુદ્દાઓ છતાં, અયોધ્યામાં આટલા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો થવા છતાં, એક સાંસ્કૃતિક રાજધાની બનતી અયોધ્યા જ્યાં ભાજપ કેવી રીતે હારી જાય? જો પહેલાં તો આપણે એ સમજવું જોઈએ કે અયોધ્યા નગર એ અયોધ્યા લોકસભા નથી, જ્યાં રામ મંદિરની વાત છે, જે સ્થળની વાત કરીએ છીએ, એટલે આપણને એવું લાગે કે અયોધ્યામાં મંદિર બન્યું તો અયોધ્યા લોકસભા જીતીએ. અયોધ્યા લોકસભા મૂળતઃ
એનું સોશિયલ એન્જિનિયરિંગ જોઈએ, એના વોટર્સની પેટર્ન જોઈએ, અથવા તો જે એસેમ્બલી વાઇઝ જોઈએ, તો અયોધ્યા લોકસભામાં એક પ્રકારે એન્ટી બીજેપીના વોટર્સ વધારે છે. ઓકે, આ તમને નીચેનું થોડુંક જણાવું જે સામાન્ય પ્રજા જાણતી નથી. અને જ્યારે ડેવલપમેન્ટ થતું હોય ત્યારે સીધી વાત છે, આપણે જો હું તમને સમજાવું કે દ્વારકાધીશનું મંદિર છે અથવા તો સોમનાથનું મંદિર છે અથવા તો અંબાજીનું મંદિર છે, જ્યારે એ મંદિરને આપણે એક પ્રકારે ડેવલપમેન્ટનું કામનો પ્રારંભ કર્યો ત્યારે સીધી વાત છે કે એનું એન્ક્રોચમેન્ટ દૂર કર્યું હોય, આ છે તે છે. ઇવન કાશી વારાણસીની પણ વાત કરીએ તો એની ઇમોશન્સમાં ક્યાંક કોઈને એવું લાગતું હોય કે ભાઈ અમારી સાથે અન્યાય થયો છે, અમારી સાથે સંવાદ કર્યા વગર, અમારા વળતર વગર, તો નાની મોટી જે વાતો હોય તો ત્યાં કદાચ વધારે ઓછા મત મળે, પણ ઓવરઓલ જોઈએ ને તો એ બેઠક જ એન્ટી બીજેપીના માઇન્ડસેટવાળી છે. હા, એટલે અયોધ્યા હારે એની સાથે કંઈ બધું જ હારે એવું નથી કે રામ મંદિરનો છે. અરે સમગ્ર વિશ્વના લોકો, અને રામ મંદિર એ તો ભારતનો રાષ્ટ્રીય આત્મા છે, એટલે એની સાથે તો પ્રત્યેક હિન્દુનું અસ્તિત્વ જોડાયેલું છે. આપણો જેને કહેવાય ને કે જનરેશન ટુ જનરેશન આપણે પેઢીઓથી રામને પૂજતા આવ્યા છે, તો એને ચૂંટણી સાથે હારજીત સાથે કંઈ રામની શ્રદ્ધા વધી જાય ઘટી જાય એ સાથે કોઈએ મત આપ્યા ન આપ્યાનું મૂલ્યાંકન જ ના થઈ શકે. એક મુદ્દો સર ચર્ચામાં ખૂબ રહ્યો કે જો નવી સરકાર આવશે એનડીએની, ઇન્ડિયાની સરકાર, તો બુલડોઝર ફરી જશે મંદિર પર, એક સેન્ટિમેન્ટ એવું પણ બનવાની વાત સામે આવી. બીજી બાજુ જે તમે કહ્યું, ગુજરાતનું પણ એક એક્ઝામ્પલ છે, દાંતા છે કે પછી સોમનાથ છે, ત્યાં કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાય છે, જે ધાર્મિક સ્થળો મોટા છે. હા, એટલે હું તમને આપણે એ જ વાત કરું છું કે એનાથી કંઈ હિન્દુ નારાજ થઈ ગયો કે હિન્દુ ભારતીય જનતા પાર્ટીને મત નહીં, તો પછી આ લોકસભામાં કેમ જીત્યા? હવે જે વૈશ્વિક સ્તરે જે નિર્ણયો લેવામાં તમને એમ લાગે છે કે થોડા ઘણી પણ આમાં તકલીફ ઉભી થઈ શકે, અને ખાસ કરીને દેશના રાજકારણમાં જે મુસ્લિમ અનામતનો એક મોટો મુદ્દો છે કે એમાં ટીડીપી એવું કહે છે કે અમે અનામત આપીને રાખીશું, જ્યારે ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી પોતે કહી ચૂક્યા છે કે હું જીવું છું ત્યાં સુધી મુસ્લિમોને અનામતની કોઈ વાત નથી, કોઈ જાતિ ધર્મ આધારિત અનામત નહીં મળી શકે. જો ચાહે કોઈ પણ પક્ષની સરકાર હોય, આપણા દેશનું બંધારણ સર્વોચ્ચ છે, બંધારણની વાત સૌએ સ્વીકારવી પડે છે. રહી વાત ગઠબંધનના સાથીઓની આશા અપેક્ષા અથવા તો એમને કોઈ આપેલા વચનોને પાળવાની વાત, તો એ સંવાદથી બેસીને એનો યોગ્ય નિર્ણય સમય આવે થશે. એનાથી વિશેષ મારે આ વિષયમાં કંઈ કહેવું પણ નથી, પરંતુ જે મહત્ત્વના નિર્ણયો છે, દેશહિતના નિર્ણયો છે, એમાં સૌએ સહકાર આપશે. વિશ્વમાં વસતા ભારતીયો અને વિશ્વમાં ભારતની આબરૂ જે પ્રકારે વિશ્વબંધુ તરીકે થઈ છે, વિશેષ કરીને કોવિડ પછી અનેક નાના મોટા દેશોને આપણે મદદ કરી છે, અને જ્યારે જ્યારે નાના મોટા સંઘર્ષ યુદ્ધ થાય ત્યારે અન્ય દેશના લોકો પણ ભારતને ઇન્ટરફિયર કરવાનું કે ભારતને, એટલે ભારતના નેતાને, એટલે એક પ્રકારનો વિશ્વમાં ભારત પ્રત્યેનો અભિગમ બદલાયો છે. પહેલાં આપણે ભારત એક પ્રકારે આઇસોલેટ, અથવા તો ક્યારેક આપણે વિદેશ નીતિ એવી લાવતા કે ભાઈ અમારો તો કોઈ દુશ્મન નથી, કોઈ દોસ્ત નથી, અમે તો ન્યુટ્રલ રહેવા પ્રયત્ન કરીએ. આ બધાના કારણે ભારતની ક્યાંક ગણના પણ નહોતી થતી. આજે ભારતની આબરૂ વિશ્વમાં વધી છે, ભારતમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરો થાય છે, ભારતની 140 કરોડની જનતાને ધ્યાને રાખીને જે પ્રકારે સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર અથવા તો એગ્રીકલ્ચર સેક્ટરને બૂસ્ટ મળ્યું છે, અને એના કારણે જે ઇકોનોમી બદલાઈ છે, અને ઇકોનોમીના કારણે જ્યારે આફ્ટર પેન્ડેમિક દુનિયામાં લગભગ જે પણ લોકો સત્તા પર હતા બધે પરિવર્તન આવ્યું, ભારતમાં પણ એ પરિવર્તન નથી આવ્યું તમે જુઓ. એટલે એક પ્રકારે એન્ટી ઇન્કમ્બન્સીની વાતો કરનારા પ્રો ઇન્કમ્બન્સી જોઈ શક્યા છે, અને બીજું છેવટે તો ડિલિવરી હોય છે, પરફોર્મન્સ હોય છે, અને લોકો હવે ડિલિવરીને સમજતા થયા છે. બિલકુલ સર, ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા. તો પ્રધાનમંત્રી મોદીની કામ કરવાની સ્ટાઇલ અને એમની જે કામ કરવાની રીત છે એનાથી ગુજરાતીઓ ખૂબ સારી રીતે વાકેફ છે, અને અત્યાર સુધીમાં જે એમણે કામ કર્યું છે, આ વખતની નવી સરકાર હવે એમને તમામ સાથીઓને લઈને સાથે ચાલવાની, જે નવી રણનીતિ સાથે ચાલવાની, એક કોમન મિનિમમ પ્રોગ્રામ સાથે ચાલવાની, એ તમામ રણનીતિઓ પર ચર્ચા ચાલી રહી છે. દિલ્હીમાં અત્યારે રાજનીતિક હલચલ ચરમસીમા પર છે. તો દેવુસિંહ આપનો ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાયા.
કેમેરામેન નરેશ વાઢેર સાથે મનીષ પુરોહિત, સંદેશ ન્યૂઝ, દિલ્હી.